हेलो विद्यार्थी मित्रों, हवे आ चैप्टर में आगळनी थियरी जोईए नशाकारक पदार्थों अने आल्कोहोलना दुरुपयोगथी थती असरो, एटले के जे पण व्यक्ति नशो करे छे एमां कई कई प्रकारनी असरो थाय छे। तो तात्कालिक प्रतिकूल असरो, एटले जो ते नशो करे अथवा आल्कोहोल ले त्यारे एनामां अविचारी वर्तणूक एटले खराब वर्तणूक, अविचारी एटले खराब वर्तणूक आवे छे, विध्वंस અને જંગલીપણું આવે છે અને તે હિંસાના સ્વરૂપમાં પ્રગટ થાય છે। એટલે કે જે વ્યસની વ્યક્તિ છે, બંધાણી વ્યક્તિ છે, એ હિંસાના સ્વરૂપમાં એની વર્તણૂક પ્રગટ કરે છે, એટલે કે ગમે તે જગ્યાએ તોડફોડ કરે છે। આ ઉપરાંત એ વ્યક્તિઓમાં શ્વસનતંત્રની નિષ્ફળતા, હૃદયની નિષ્ફળતા, મગજમાં રક્તસ્રાવને લીધે વ્યક્તિ કોમા અને મૃત્યુ તરફ ધકેલાય છે। સમજો, અનેક બીમારીઓ તો થવાની જ છે, સાથે સાથે એને શ્વસનતંત્રની નિયમિતતા નિષ્ફળતા થાય, નિષ્ફળતા એટલે રોગો થાય, હૃદયની નિષ્ફળતા એટલે હાર્ટ એટેક પણ આવી શકે છે, અને મગજમાં જ્યારે લોહીનો ભરાવ થાય ત્યારે એ વ્યક્તિ કોમા અને કોમાથી મૃત્યુ તરફ ધકેલાઈ જઈ શકે છે। આ ઉપરાંત ડ્રગ્સ અને આલ્કોહોલના કુટેવના સામાન્ય લક્ષણો, એટલે કે જે વ્યક્તિઓ ડ્રગ્સ અને આલ્કોહોલની ખરાબ સંગતોનો અસર કરે છે એમાં કઈ કઈ અસરો જોવા મળે છે, તો એ વ્યક્તિઓ ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાનોમાં, તો વિદ્યાર્થીની શૈક્ષણિક કાર્ય ઉપર માઠી અસર થાય છે, એટલે કે એ પોતાનું શૈક્ષણિક કાર્ય એજ્યુકેશન સારી રીતે લઈ શકતો નથી। બીજું, કારણ વગર શાળા અને કોલેજોમાં ગેરહાજરી, એટલે કે વિદ્યાર્થી જો ડ્રગ્સ અને આલ્કોહોલ અથવા નશાકારક પદાર્થોનો ઉપયોગ કરતો હોય તો કારણ વગર શાળા અને કોલેજમાં એની ગેરહાજરી નોંધાય છે। આ ઉપરાંત વ્યક્તિગત સ્વચ્છતાની રૂચિનો અભાવ, એટલે કે પોતાનું શરીર પણ એ ચોખ્ખું રાખી શકતો નથી। ઉપરાંત એને વિડ્રોવલ થાય છે, વિડ્રોવલ સિન્ડ્રોમ આપણે આગળની થિયરીમાં જોઈ લીધું છે કે એનાથી કંપારી, ધ્રુજાવી, પરસેવો અને ઉબકા આવે છે, એકલતા લાગે છે, એને માનસિક તણાવ અને થાકનો અનુભવ થાય છે। આ ઉપરાંત આ યુવાનો આક્રમક બને છે, આક્રમકતા એટલે ગુસ્સે થવું, બરવાખોરી એટલે ગમે ત્યાં ઝઘડા કરી નાખે છે, પરિવાર અને મિત્રો સાથે એના સંબંધો બગડતા જાય છે। ઉપરાંત જે તે શોખ હોય એમાં એનો રસ ના રહે, એનો ઇન્ટરેસ્ટ ના રહે। બીજું, સૂવા અને ખાવાની એની આદતોમાં ફેરફાર થાય છે, જે નશાકારક પદાર્થોનો ઉપયોગ કરે છે એના કારણે એનું જે ડેલી રેગ્યુલર રૂટીન હોય એ જળવાતું નથી। ઉપરાંત એના વજન અને ભૂખમાં વધઘટ પણ જોવા મળે છે। એની દૂરોગામી અસર કઈ થાય? દૂરોગામી એટલે દૂરની, તો બંધાણી એટલે કે જે વ્યસણી છે તે ચોરી કરવા પણ પ્રેરાય છે। ચોરી કરવા કેમ પ્રેરાય? કે એની જોડે પૈસા નથી તો એ કોઈ પણ હિસાબે આલ્કોહોલ અથવા નશાકારક પદાર્થો ખરીદવા માટે ગમે ત્યાં ચોરી કરવા લાગે છે। આ ઉપરાંત આ જે બંધાણી એટલે કે વ્યસણી વ્યક્તિ છે એ પોતાના મિત્રો અને પરિવાર માટે આર્થિક અને માનસિક સંકટનું કારણ બને છે। માનસિક એટલે એનું પરિવાર અને એનું જે મિત્ર સર્કલ છે એનું માનસિક ટેન્શન આવી જાય કે આ માણસ કેમ આવું કરે છે। ઉપરાંત આર્થિક સંકટ એટલે કે પૈસાના હિસાબમાં પણ એ ગોટાળા મારે છે। ઉપરાંત ડ્રગ્સને અંતઃશિરા દ્વારા લેવામાં આવે તો કયા કયા રોગો થવાનો ભય રહે છે? તો ડ્રગ્સને અંતઃશિરા એટલે નસ મારફતે ઇન્જેક્શન દ્વારા ડ્રગ્સ જે લેવામાં આવે છે એના કારણે એઇડ્સ અને હિપેટાઇટિસ બી થવાનો ભય રહે છે। હિપેટાઇટિસ બીને ઝેરી કમરો પણ કહે છે। આ રોગો એટલા બધા ઘાતક થાય છે કે સંક્રમણ તીવ્ર હોય છે અને ઘાતક પણ નીવડે છે, જેને કારણે વ્યક્તિ એટલે કે બંધાણીએ અથવા વ્યસનીનું મૃત્યુ પણ સંભવી શકે છે। એના પછી વાત કરીએ ડ્રગ્સ અને આલ્કોહોલથી બીજા કયા કયા પ્રકારના રોગ થાય, તો એમાં ચેતાતંત્ર અને યકૃતના રોગો થાય છે। ઉપરાંત સગર્ભાવસ્થામાં ગર્ભસ્થ શિશુમાં વિપરીત અસરો થાય, સગર્ભાવસ્થા એટલે જે લેડીઝમાં હાલ એને ડિલિવરી થવાનો ટાઈમ છે એટલે કે 9 મહિનાના ગર્ભના શિશુનો વિકાસ થાય છે, જો એ ડ્રગ્સ અને આલ્કોહોલનો ઉપયોગ કરતી હોય તો એના પેટમાં જે બાળક છે, ગર્ભસ્થ શિશુ, એમાં વિપરીત એટલે કે ખરાબ અસરો થવાની સંભાવના રહેલી છે। આ ઉપરાંત જે રમતવીરો છે કે જે રમતો રમતા હોય એ લોકો એટલે કે રમતવીરો માંસલ શક્તિનું પ્રમાણ વધારવા, માંસલ શક્તિનું પ્રમાણ એટલે કે મસલ્સ વધારવા માટે અને આક્રમકતા વધારવા, આક્રમકતા એટલે જુસ્સો વધારવા માટે એનાબોલિક સ્ટેરોઇડ, ડાયબિટિક દવાઓ એટલે કે મૂત્રવર્ધક દવાઓ અને કેટલાક અંતઃસ્ત્રાવનો ઉપયોગ કરે છે। કેમ કરે છે રમતવીરો? તો કે રમતમાં સારું એવું પ્રદર્શન કરી શકે એ માટે, પણ જેની ગંભીર અસરો થાય છે એટલે કે લેતા તો એ લોકો હાલ એનાબોલિક સ્ટેરોઇડ, ડાયબિટિક દવાઓ અને કેટલાક અંતઃસ્ત્રાવનો ઉપયોગ તો કરી લે છે, પરંતુ પછી એટલે કે ભવિષ્યમાં આની ગંભીર અસરો થાય છે। તો જુઓ, એનાબોલિક સ્ટેરોઇડથી મહિલા અને પુરુષમાં અલગ અલગ અસરો થાય છે। તો વાત કરીએ પહેલાં મહિલાઓમાં એનાબોલિક સ્ટેરોઇડથી કઈ અસરો થાય છે,
तो મહિલાઓમાં નર જાતિના લક્ષણો દેખાય છે, એટલે કે નર જાતિના લક્ષણો એના બોલી સ્ટોરી લેવામાં આવે તો નર જાતિના લક્ષણોમાં વધારો થાય છે, આક્રમકતામાં વધારો, એટલે કે જુસ્સો વધે છે, માનસિક તણાવ થાય છે, મિજાજમાં ચઢાવ ઉતાર, મિજાજ એટલે એમનો જે સ્વભાવ છે એમાં ચઢાવ ઉતાર થાય છે, એના ગુસ્સો આવે છે, અનિયમિત માસિક ચક્ર એટલે કે માસિકનો જે ચક્ર છે આખું અનિયમિત બને છે, ઉપરાંત ચહેરા અને શરીર પર રૂવાટીની વૃદ્ધિ થાય છે જે ખરેખર ના થવી જોઈએ મહિલાઓમાં, પણ એનાબોલિક સ્ટેરોઇડ લેવાથી એમના ચહેરા અને શરીર પર રૂવાટીની વૃદ્ધિ થાય છે, ઉપરાંત એમનું જે માદા પ્રજનન તંત્ર છે એમાં ભગ્ન શિશ્નિકા આવેલી હોય છે તો આ ભગ્ન શિશ્નિકામાં વધારો થાય છે, ઉપરાંત એમનો અવાજ પણ ઘેરો બને છે, તો મહિલાઓમાં આટલા લક્ષણો છે, આટલી અસરો થાય છે, શું લેવાથી, એનાબોલિક સ્ટેરોઇડ લેવાથી આટલી અસરો થાય છે મહિલાઓમાં। હવે વાત કરીએ પુરુષમાં કઈ કઈ અસરો થાય છે, તો પુરુષમાં એનાબોલિક સ્ટેરોઇડ લેવાથી ખીલ થાય, ઉપરાંત મિજાજમાં ચઢાવ ઉતાર, માનસિક તણાવ, શુક્રપિંડના કદમાં વધારો થાય છે, આ અનિયમિત વધારો થાય છે, ઉપરાંત મૂત્રપિંડ અને યકૃતની કાર્યદક્ષતામાં ઘટાડો, એટલે કે મૂત્રપિંડ અને યકૃત પોતાના કામમાં ખલેલ પહોંચે છે, કેમ, સ્ટેરોઇડનો ઉપયોગ કરવા એટલા માટે છાતીનો ભાગ વધતો, જે પુરુષોમાં ખરેખર છાતીનો ભાગ ન વધવો જોઈએ પણ સ્ટેરોઇડનો ઉપયોગ કરવામાં આવે, એટલે કે બોડી બનાવવા માટે, મસલ્સ માટે પુરુષો ખાસ કરીને એનાબોલિક સ્ટેરોઇડનો ઉપયોગ કરે છે, જેને કારણે અનિયમિત છાતીનો એમનો ભાગ વધે છે, અપરિપક્વતા એ ટાલિયાપણું, એટલે આમ ટાલિયાપણું મોસ્ટ ઓફ ધ પુરુષોમાં આવે જ છે, પણ એ 50 થી પછીની ઉંમરમાં આવવું જોઈએ, પણ અપરિપક્વતા એટલે કે યુવાનોમાં ટાલિયાપણું દેખાવા માંડે છે, ઉપરાંત પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી બને છે। તો આ હતા પુરુષના લક્ષણો કે જે એનાબોલિક સ્ટેરોઇડ લેવામાં આવે તો એના ઘાતક અસરો કઈ કઈ થાય છે। આ ઉપરાંત તરુણાવસ્થાની છોકરી અને છોકરાઓ બંનેમાં આનો ઉપયોગ કરે તો શું અસરો થાય, તો એનાબોલિક સ્ટેરોઇડનો ઉપયોગ કરવાથી તરુણાવસ્થાની જે છોકરા અને છોકરીઓ છે એમાં ચહેરા અને દેહ પર તીવ્ર ખીલ થાય, સામાન્ય ખીલ થાય એ તો કુદરતી રીતે થાય, પરંતુ સ્ટેરોઇડનો ઉપયોગ કરવામાં આવે તો આખા ચહેરા ઉપર અને દેહ ઉપર તીવ્ર ખીલ થાય છે। આ ઉપરાંત લાંબા અસ્થિઓના વૃદ્ધિ કેન્દ્રો અપરિપક્વતાએ બંધ થાય, લાંબા અસ્થિઓના વૃદ્ધિ કેન્દ્રો એટલે આપણા જે ઉપાંગો છે, અગ્ર ઉપાંગો અને પશ્વ ઉપાંગો, એટલે કે હાથ અને પગની જે વૃદ્ધિ કેન્દ્રો છે એ અસ્થિઓમાં આવેલા હોય, પણ એ શું થાય, અપરિપક્વતાએ બંધ થઈ જાય, અપરિપક્વતા એટલે 18 વર્ષે ના થાય અને એમની વૃદ્ધિ કુંઠિત થવા લાગે, બંધ થવા લાગે, એના કારણે એમની વૃદ્ધિ કુંઠિત થાય એટલે એમના શરીરનો વિકાસ ન થાય। તો આટલો સુધી આ થિયરી છે। થેન્ક યુ।